નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે રાષ્ટ્રીય ફળ કેરીમાં સંખ્યાનો પરિચય કરી રહ્યા છીએ. એમાં આપણે 6 અંકની સંખ્યા, 5 અંકની સંખ્યા, 7 અંકની સંખ્યા અને 8 અંકની સંખ્યા સુધીનો અભ્યાસ કરી ગયા હતા. જો 5 અંકની સંખ્યા હોય તો એને આપણે 10,000 સુધી ગણ્યું હતું, 6 અંકની સંખ્યા હોય તો એને લાખ, 7 અંકની સંખ્યા હોય તો 10 લાખ, 8 અંકની સંખ્યા હોય તો કરોડ, ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરી ગયા હતા. એમાં પણ મેં શીખવાડ્યું હતું કે તમે જો વ્યવસ્થિત રીતે અલ્પવિરામ મૂકીને લખશો તો તમને અંકોમાં અને શબ્દોમાં લખતા એકદમ પરફેક્ટ આવડી જશે. તો મિત્રો, આજે આપણું લાસ્ટ છે સંખ્યા પરિચયમાં 9 અંકની સંખ્યા. તો એ એકદમ ઇઝી જ છે, જેમ આપણે આગળની સંખ્યાઓમાં કર્યું એના જેવું જ કરીશું તો એકદમ સરળતાથી થઈ જશે. તો દેખે 9 અંકની સંખ્યામાં પહેલાં આપણે ભાગ પાડી દઈએ, આવશે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ. તો આટલે સુધી તો આપણે જોઈ ગયા 8 અંકની, હવે 9 અંકની આવશે એટલે 10 કરોડ. તો અહીંયા આપણને સંખ્યા આપી છે, લખી દઈશું 9 3 2 3 4 8 9 0 5. તો સંખ્યા લખી દીધી, તો શું આવશે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. તો મિત્રો, હવે આપણે જે કરતા હતા એ જ, કે એકમ, દશક, સો છે એને આપણે એક સાથે વાંચીશું, હજાર અને 10,000 ને એક સાથે વાંચીશું, લાખ અને 10 લાખ ને એક વાર સાથે વાંચીશું અને કરોડ અને 10 કરોડ ને એક સાથે વાંચીશું. તો અલ્પવિરામ પણ આપણે આ જ રીતે મૂકીશું, કે એકમ, દશક, સો પહેલાં અલ્પવિરામ, એકમ, દશક, સો એના પહેલા અલ્પવિરામ, હજાર, 10,000 આગળ અલ્પવિરામ, લાખ, 10 લાખની આગળ અલ્પવિરામ. તો આપણને વાંચવામાં સરળતા રહેશે. તો પહેલી બે સંખ્યા એક સાથે વાંચીશું તો 93 કરોડ લખીશું, 93 કરોડ. પછી 23, એ લાખના સ્થાનમાં છે એટલે 23 લાખ. પછી 48, હજાર ને 10,000 માં છે તો 48 હજાર અને ત્રણ સંખ્યા સાથે 905, 905. આગળ 4 5 4 0 0 8 2 4 9. તો સૌથી પહેલા અલ્પવિરામથી અલગ પાડીશું, એકમ, દશક, સો અલ્પવિરામ, હજાર, 10,000 અલ્પવિરામ, લાખ, 10 લાખ અલ્પવિરામ અને કરોડ. તો 45 કરોડ, 40 લાખ, 10,000 માં કશું નથી, હજારના સ્થાનમાં છે એટલે 8,249. તો લખીશું 45 કરોડ. પછી લાખ અને 10 લાખમાં 40 છે એટલે 40 લાખ. 10,000 માં કશું નથી, હજારમાં છે એટલે 8,249. તો આ રીતે એને શબ્દોમાં લખાશે. આગળ 15 6 9 4 0 0 0 5. તો સૌથી પહેલા અલ્પવિરામથી અલગ પાડીશું, એકમ, દશક, સો અલ્પવિરામ, હજાર, 10,000 અલ્પવિરામ, લાખ, 10 લાખ અલ્પવિરામ ને કરો. તો 15 કરોડ, 6 9 એટલે 69 લાખ, 40,000 અને એકમ અને દશકમાં કશું નથી, તો સોરી, 100 અને દશકમાં કશું નથી તો ડાયરેક્ટ એકમને વાંચીશું 5. તો લખીશું 15 કરોડ, 69 લાખ, 69 લાખ, પછી 40,000, 40,000 અને ડાયરેક્ટ એકમના અંકમાં છે 5, તો અહીં લખીશું 5. આગળ 70 05 83 045. તો એકમ, દશક, સો અલ્પવિરામ, હજાર, 10,000 અલ્પવિરામ, લાખ, 10 લાખ અલ્પવિરામ ને કરોડ ને 10 કરોડ. તો 70 કરોડ, પછી 10 લાખના સ્થાનમાં કશું નથી, લાખના સ્થાનમાં છે તો 5 લાખ, 8 અને 3 હજાર, 10,000 માં છે એટલે 83 હજાર, 100ના સ્થાનમાં કશું નથી, દશક અને એકમ ભેગા વાંચીશું 45. તો વાંચ લખીશું 70 કરોડ, 5 લાખ, આગળ
આગળ છે 83 હજાર અંચેલી બે સંખ્યા સાથે 45. આગળ 65000049. તો પહેલાં પહેલાં અલ્પવિરામથી અલગ, એકમ 10 અક્ષ અલ્પવિરામ, 1000 10 હજાર અલ્પવિરામ, 1 લાખ 10 લાખ અલ્પવિરામ ને 65. તો 65 કરોડ. હવે લાખ 10 લાખ 10 હજાર 1000 એના સ્થાનમાં કશું જ નથી, તો એનો ઉલ્લેખ કરીશું નહીં. ડાયરેક્ટ છેલ્લી ત્રણ સંખ્યા છે 429, તો લખીશું 65 કરોડ 429. 65 કરોડ 429. આગળ 12 0 3 0 3 0 3 0. તો પહેલાં પહેલાં અલ્પવિરામથી અલગ, એકમ 10 અક્ષ અલ્પવિરામ, 1000 10 હજાર અલ્પવિરામ, 1 લાખ 10 લાખ અલ્પવિરામ ને કરોડ ને 10 કરોડ. તો પહેલાં પહેલાં વાંચીશું 12 કરોડ. 10 લાખના સ્થાનમાં કશું નથી, લાખના સ્થાનમાં છે તો વાંચીશું 3 લાખ. 10 હજારના સ્થાનમાં કશું નથી તો નહીં વાંચીશું, 1000ના સ્થાનમાં છે તો 3 હજાર. 100ના સ્થાનમાં કશું નથી તો ડાયરેક્ટ એકમ અને 10 30. તો 12 કરોડ 3 લાખ 3 હજાર 30. તો લખીશું 12 કરોડ 3 લાખ 3 હજાર અને 30. આગળ 3 3 9 6 4 0 0 0 0. તો પહેલા અલગ પાડીશું, એકમ 10 અક્ષ અલ્પિરામ, 1000 10 હજાર અલ્પિરામ, 1 લાખ 10 લાખ અલ્પિરામ, કરોડ ને 10 કરોડ. તો પહેલી બે સંખ્યા કરોડ ના સ્થાનમાં, તો 33 કરોડ. લાખ અને 10 લાખ બંનેમાં છે એટલે 96 લાખ. 1000 અને 10 હજાર બંનેમાં છે 40 હજાર. એકમ 10 અક્ષમાં કશું નથી તો એનો ઉલ્લેખ કરીશું નહીં, તો લખીશું 33 કરોડ 96 લાખ 40 હજાર. હવે આગળ 18 9 2 0 0 0 4 3. તો પહેલા અલગ પાડીશું, એકમ 10 અક્ષ અલ્પિરામ, 1000 10 હજાર અલ્પિરામ, 1 લાખ 10 લાખ અલ્પિરામ ને કરોડ. તો બે સંખ્યા એક સાથે વાંચીશું, 18 કરોડ 18 કરોડ. પછી લાખ અને 10 લાખમાં 92 છે એટલે વાંચીશું 92 લાખ. પછી 1000 10 હજારમાં કશું નથી તો એનો ઉલ્લેખ કરીશું નહીં, 100ના સ્થાનમાં પણ કશું નથી તો એનો ઉલ્લેખ પણ કરીશું નહીં. ડાયરેક્ટ 43 છે તો લખી દઈશું 43. આગળ 20 0 0 0 0 4 3 5. તો સૌથી પહેલા અલ્પવિરામનો ઉપયોગ, એકમ 10 અક્ષ અલ્પવિરામ, 1000 10 હજાર અલ્પવિરામ, 1 લાખ 10 લાખ અલ્પવિરામ ને કરોડ ને 10 કરોડ. પહેલી બે સંખ્યા એક સાથે 20 કરોડ, તો લખીશું 20 કરોડ. હવે અહીંયા લાખ 10 લાખ 1000 10 હજારમાં કોઈ જ સંખ્યા નથી એટલે એનો ઉલ્લેખ કરીશું નહીં. ડાયરેક્ટ છેલ્લી ત્રણ સંખ્યા એક સાથે 435, તો લખીશું 435. આગળ 8 3 9 5 0 0 0 7 9. તો સૌથી પહેલા એને આપણે અલ્પવિરામથી અલગ કરીશું, એકમ 10 અક્ષ 1000 10 હજાર અલ્પવિરામ, 1 લાખ 10 લાખ અલ્પવિરામ ને કરોડ ને 10 કરોડ. તો પહેલી બે સંખ્યા એક સાથે 83 કરોડ 83 કરોડ. 95 લાખ 95 લાખ. 0 0 0 1000 10 હજાર અને 100ના સ્થાનમાં કશું નથી તો એનો ઉલ્લેખ કરીશું નહીં. ડાયરેક્ટ 79 છે તો લખીશું 79. તો મિત્રો આ રીતે આપણને કોઈ પણ સંખ્યા હોય તો આપણને આપી દીધી હોય ને શબ્દોમાં લખવાનું કહે તો અલ્પવિરામથી જુદી પાડીશું અને પછી લખીશું. હવે આગળ આપણને શબ્દોમાં આપેલું છે અને એને અંકોમાં લખીશું. તો સૌથી પહેલા યાદ રાખીશું કે 12 કરોડ 10 કરોડ એવી રીતે આપેલું, એનો મતલબ કેટલા અંકની સંખ્યા બનશે, 9 અંકની. એટલે આપણે શબ્દોમાં અંકમાં લખતી વખતે ધ્યાન રાખીશું કે આપણી સંખ્યા 9 અંકની બનવી જોઈએ. તો પહેલું છે 12 કરોડ 17 લાખ 84 હજાર 432. 12 કરોડ, તો પહેલા લખી દીધા 12 કરોડ, અલ્પવિરામ
17 लाख, तो 17,84,000, तो 84,000 अल्पविराम 432, तो 432। तो आ रीते જે આપેલું હશે એ પ્રમાણે આપણે સંખ્યા લખતા જઈશું, તો આપણો જવાબ આવી જશે। આગળ 55,30,05,982, 55 કરોડ છે તો પહેલા લખીશું 55 કરોડ, અલ્પવિરામ 30 લાખ, એ લાખ અને 10 લાખ બંનેનો ઉલ્લેખ છે, અલ્પવિરામ 5,000, 5,000 છે એટલે 10,000 ના સ્થાનમાં કશું નથી, એટલે 10,000 ના સ્થાનમાં શૂન્ય, 5,000 ના 5, અલ્પવિરામ 989, તો 989। હવે આગળ 89 કરોડ 7 લાખ આવશે, 23,504, કેટલા છે 89 કરોડ, તો પહેલા લખી દઈશું 89 કરોડ, અલ્પવિરામ 7 લાખ, અહીં 10 લાખની સંખ્યાનો ઉલ્લેખ નથી, તો 10 લાખના સ્થાનમાં આપણે કેટલા લખીશું 0, 7 લાખ, તો 7 લાખ, અલ્પવિરામ 23,000, તો 23,000, અલ્પવિરામ 504, તો 504 લખીશું। આગળ 80 કરોડ 12,319, કેટલા છે 80 કરોડ, તો લખી દઈશું 80 કરોડ, અલ્પવિરામ 12,000, અહીં લાખ અને 10 લાખના સ્થાનનો ઉલ્લેખ નથી, તો લાખ અને 10 લાખમાં 0,0, 12,000, તો 1,000 અને 10,000 બંનેનો છે, 12,000, 319, તો 319। આગળ 17 કરોડ 22,50, 17 કરોડ, તો કરોડના સ્થાનમાં 10 કરોડને કરોડમાં 17, 22 લાખ, તો લાખ અને 10 લાખ બંનેમાં છે, 22 લાખ, હવે 50 છે તો 1,000, 10,000નો ઉલ્લેખ નથી, તો 10,000 અને 1,000ના સ્થાનમાં 0, 100નો પણ ઉલ્લેખ નથી તેમાં પણ 0, 50 છે ડાયરેક્ટ, તો 50। આગળ 86 કરોડ 12,009, 86 કરોડ, તો 86 કરોડ, અલ્પવિરામ 12,000, અહીં લાખ અને 10 લાખનો ઉલ્લેખ નથી, તો 10 લાખમાં 0 અને લાખમાં 0, 12,000, તો 12,000, 9, અહીં 100 અને દશકનો ઉલ્લેખ નથી, તો 100 અને દશકમાં 0,0 અને 9। આગળ 33 કરોડ 455, 33 કરોડ, તો 10 કરોડ અને કરોડમાં 33, 455, લાખ અને 10 લાખનો ઉલ્લેખ નથી, તો 10 લાખમાં 0 અને લાખમાં 0, 10,000 અને 1,000નો ઉલ્લેખ નથી, તો 10,000માં 0, 1,000માં 0, 455, તો એકમ દશક 100માં છે, 455। આગળ 68 કરોડ 4,700, 68 કરોડ, તો લખીશું 68 કરોડ, અલ્પવિરામ 4,000, અહીં લાખ 10 લાખ અને 10,000નો ઉલ્લેખ નથી, તો ત્યાં 0, 10 લાખ, લાખ અને 10,000, 4,000, તો 4,700, તો લખીશું 700। આગળ 13 કરોડ 83, તો પહેલા લખીશું 13 કરોડ, અલ્પવિરામ, હવે લાખ 10 લાખ 1,000 10,000 એનો ઉલ્લેખ નથી, તો 10 લાખ, લાખ, 10,000 1,000, હવે એકમ દશક 100માં 83 છે એટલે 100નો પણ ઉલ્લેખ નથી, એટલે ત્યાં પણ 0 અને 83 ના 83। હવે છેલ્લું 50 કરોડ 50 લાખ 50,000 50, કેટલા છે 50 કરોડ, તો કરોડ અને 10 કરોડમાં 50, 50 લાખ, એટલે લાખ અને 10 લાખ બંનેનું આપેલું છે, 50,000, 10,000 અને 1,000 બંનેનું આપેલું છે, અને 50 છે, 100નો સ્થાનનો ઉલ્લેખ નથી, એટલે 0 અને 50। તો આ રીતે મિત્રો આપણને કોઈ પણ સંખ્યા હોય, ચાહે 3 અંકની હોય, 4 અંકની હોય, 5 અંકની, 6 અંકની, 7 અંકની, 8 અંકની કે 9 અંકની, આપણે એને પહેલાં અલ્પવિરામથી અલગ પાડીશું, અને 5 અંકની સંખ્યા હોય, 6 અંકની હોય, 7 અંકની, 8 કે 9 અંકની હોય, તો એને કેવી રીતે વંચે એ આપણને ખબર હોવી જોઈએ, અને ક્યાં અલ્પવિરામ મૂકવાનો છે એ પણ ખ્યાલ હોવો જોઈએ, જેથી આપણને ગમે તે સંખ્યા આપે તો પણ આપણે એને અંકોમાં અને શબ્દોમાં લખી શકીએ। તો મિત્રો અહીં આપણું જે સંખ્યા પરિચય છે 10 કરોડ સુધીની સંખ્યા એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ। હવે આપણે જે બેઝિક સ્થાન કિંમત હતી એ આવતી વખતે જોઈશું, અને જે બીજું એને લગતું છે ચડતા અને ઉતરતા ક્રમમાં એ પણ આપણે જોઈશું,
પછી આપણે જે મેઇન ચેપ્ટર છે એનો અભ્યાસ શરૂ કરીશું. જો આમાં સંખ્યા લેખનમાં કે સંખ્યા વાંચવામાં કોઈ સમજ ના પડે તો પૂછી શકે છે. આજ માટે આટલે રાખીએ. નમસ્તે.